ज्ञान झलक में फरीથી આપનું સ્વાગત છે મિત્રો. આજે વાત કરીએ તો શિક્ષણ સહાયકની ભરતી આવેલી છે. ટાટ પરીક્ષા પાસ છે જરૂર નથી, કેમ કે લઘુમતી શાળાઓની અંદર મોટા ભાગે આપણે ટાટ પરીક્ષા પાસ ઉમેદવારો છે એ ન હોય તો પણ ચાલે. જો તમે બીએ બીએડ છો અને માધ્યમિકની અંદર શિક્ષક બનવા માંગો છો તો આ જાહેરાત તમારા માટે જ છે. 10 દિવસની અંદર અરજી કરજો, એટલે આજે 20 તારીખ છે. 30 સપ્ટેમ્બર સુધી તમે લાસ્ટની અંદર અરજી કરી શકો છો મિત્રો. એથી આગળ વાત કરીએ, ચાલો જોઈ લઈએ કઈ સ્કૂલ છે અને ક્યાં તમારે અરજી કરવાની છે અને શું શું ડોક્યુમેન્ટ જોઈશે. તો આપણે દરેક વખતે તમને જણાવતા રહીએ છીએ કે વિવિધ ડોક્યુમેન્ટની અંદર તમારી શૈક્ષણિક લાયકાતના ખરી નકલો છે એ જોઈએ છે. તો વાત કરીએ, શિક્ષણ સહાયક માધ્યમિક વિભાગની અંદર જગ્યા છે, બીએ બીએડ અંગ્રેજી વિષય સાથે અને ગુજરાતી મીડિયમમાં હોય તે ચોક્કસ અહીંયા એપ્લાય કરી શકે છે. અને ખાસ યાદ રાખજો, જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસની અંદર રજિસ્ટર પોસ્ટ એડીથી એસએસસી એચએસસી સ્નાતક અનુસ્નાતક શૈક્ષણિક અને વ્યવસાયિક લાયકાતના ગુણપત્રકો પ્રમાણિત નકલો સાથે તમારે જોડવાના છે સ્વ હસ્તાક્ષરની અંદર. ખાસ યાદ રાખજો કે ફાજલનું રક્ષણ નથી મળવાનું. નાણાં વિભાગના અંતર્ગત જોગવાઈઓ છે એ નવી પડતી પેન્શન યોજના છે લાગુ પડશે. લઘુમતી ટીચર્સ એપ્ટિટ્યૂડ છે એમાંથી મુક્તિ આપવામાં આવેલ છે. શિક્ષણ સહાયકને 5 વર્ષનો અનુભવ સક્ષમ થશે તે પછી તમને કાયમી ગણવામાં આવશે. જૂના શિક્ષક ન મળે તો શિક્ષણ સહાયકની જગ્યા ભરવાની રહેશે. અને જે ઉમેદવારી ઈચ્છે તો અરજીની એક નકલ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તાપીના સરનામે પણ મોકલી શકે છે. અરજી મોકલવાનું સરનામું છે મિત્રો, નોંધી લેજો, આચાર્ય શ્રી બ્રધરન હાઈસ્કૂલ બોરપાડા, મુકામ પોસ્ટ બોરપાડા, તાલુકો સોનગઢ, જિલ્લો તાપી. પિન નંબર છે નોંધી લેજો 394-665, પ્રમુખ શ્રી ક્રિશ્ચિયન એસોસિએશન ફોર કોમ્યુનિટી સર્વિસ સંચાલિત, વ્યારા, જિલ્લો તાપી. થેન્ક યુ ફ્રેન્ડ્સ, બીજાને માહિતી ચોક્કસથી શેર કરજો. આપને આભાર. કટ કરી દીધું.